જ્યારે 16મી તારીખે જ્યારે ઉમેદવારી પત્ર રૂપાલા ભરવાના છે, એ સમય પહેલા આજે જ્યારે આવું થવું અને રૂપાલા માટે આજનો દિવસ સૌથી પહેલા તો કેટલો મહત્વપૂર્ણ, કારણ કે આજે એમના માટે બે દિવસ પહેલા ચૂંટણી પંચે રાહત આપી અને આજે હવે ક્ષત્રિય સમાજ પણ એમને રાહત આપી શકે છે, એટલે એમના માટે આજનો દિવસ કેટલો મહત્વનો? પુરુષોત્તમ, રૂપાલાએ હવે રાહતની શ્વાસ લીધો હશે અને જે રીતે છેલ્લા બે દિવસથી ધીમે ધીમે આંદોલનની આગ એ શમી રહેલી છે, ક્ષત્રિય સમાજે પોતાનો જે આક્રોશ હતો તે નીકાળી દીધેલો છે, ક્ષત્રિય સમાજના યુવાનોએ જે આક્રોશ હતો તે નીકળી ગયેલો છે, હવે સમાજના જે વડીલો છે, અગ્રણીઓ છે, તે સામે આવી રહેલા છે. વૈભવી, તમને એ પણ જણાવું કે સમગ્ર દેશની અંદર સૌથી વધુ જે રજવાડાઓ છે, જે રોયલ ફેમિલી છે, તે સૌરાષ્ટ્રની અંદર વસવાટ કરે છે અને તેની અંદર અલગ અલગ સ્ટેટ જે છે તે છે, જામ સાહેબનું જામનગર સ્ટેટ છે તેની અંદર સૌથી મોટું એક સ્ટેટ છે, તે જ રીતે ભાવનગર સ્ટેટ છે, વાંકાનેર સ્ટેટ છે, રાજકોટ સ્ટેટ છે, તો આ તમામ જે રાજવી પરિવારો છે હવે ધીમે ધીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનની અંદર આવી રહેલા છે અને તમામના પત્રો ધીમે ધીમે સામે આવશે. તમામ જે ધર્મગુરુઓ છે તે પણ હવે ધીમે ધીમે જે છે આ સમગ્ર સમાજ છે, ક્ષત્રિય સમાજ, તેમના યુવાનો છે, આગેવાનો છે, તેમને સમજાવશે, તેમને સમજાવી અને જે છે તે પુરુષોત્તમ રૂપાલાને માફ કરવા માટેની તેમને વિનંતી કરવામાં આવશે અને અંતે 14 તારીખે જે મહાસંમેલન છે તેની અંદર પુરુષોત્તમ રૂપાલા એ જાહેરની અંદર માફી માગશે અને ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને તેમને માફ કરી દે તેવી શક્યતાઓ લાગી રહેલી છે. બિલકુલ. અને મયુર, જે જામ સાહેબ આજે પોતે સામે આવ્યા, તેમણે એ જે પત્ર છે તે પણ આપણે સમજો અને તેમનું આ મેટરની અંદર આખરે સામે આવવું અને ત્યારબાદ આખો વિવાદ છે તે શાંત થવો, સૌથી પહેલાં તો એ શું સૂચવે છે સ્પેશિયલી ક્ષત્રિય સમાજ માટે? બિલકુલ. ક્ષત્રિય સમાજની અંદર જે રાજવી પરિવાર એટલે રોયલ ફેમિલીનો જે આદેશ હોય, જે તેમનો હુકમ હોય, તે તેમને સમગ્ર સમાજનો સ્વીકાર્ય હોય છે. તેમણે પોતાનો જે લેટર હેડ છે તેની અંદર પોતાના સિમ્બોલ સાથેનો આ લેટર હેડ, જે જામનગર સ્ટેટના સિમ્બોલ સાથેનો આ લેટર હેડ એ આપેલો છે, એટલે આ જે પત્ર છે તેનું ખૂબ મોટું મહત્ત્વ એ ક્ષત્રિય સમાજની અંદર તેમના લોકોની અંદર રહેલું છે અને આ જ રીતે આ જે રાજવી પરિવારો છે તેમની સાથે તેમના જે ક્ષત્રિય સમાજના તમામ જે આગેવાનો છે તે જોડાયેલા હોય છે અને જ્યારે રાજવી પરિવાર કોઈ વાત મૂકતું હોય છે તો તેનો સહર્ષ સ્વીકાર્ય જે છે તે ક્ષત્રિય સમાજ કરતું હોય છે. હવે જે રીતે રાજવી પરિવારો આવેલા છે તે જ રીતે એક દિવસ પહેલાં ધર્મગુરુઓ પણ આવેલા હતા, એટલે ધર્મગુરુઓ સાથે પણ ચર્ચાઓ થઈ રહેલી છે, તો હવે ધર્મગુરુઓ પણ આ મામલે જે છે તે પોતાનો પક્ષ મૂકશે અને જે ક્ષત્રિય સમાજ છે તેને જાગૃત કરશે. જીગર, બિલકુલ. તો હવે આખા ટાઈમલાઈન, વિવાદની ટાઈમલાઈન અને વિવાદ વૈભવી શરૂ થયો ત્યારથી લઈને સમાધાનના વાત આપણે કરતા હોઈએ ત્યારે એ સમજીએ કે 23 માર્ચનો એ દિવસ હતો, પુરુષોત્તમ રૂપાલા એક સમાજની સભામાં હાજર હતા અને તેમણે આખું આ નિવેદન આપ્યું હતું. હવે આપણે સમજીએ આખી ટાઈમલાઈન વિવાદની અને વિવાદથી લઈને સમાધાન સુધીની ટાઈમલાઈન આપણે સમજીએ કે ક્યારે આખો આ ઘટનાક્રમ કેવી રીતે સર્જાયો. 23 માર્ચે રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને 30 મિનિટની અંદર તેમણે માફી માગી. માફી બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહ્યો, ગામે ગામ વિરોધ થયા, ક્ષત્રિય સમાજ ટિકિટ રદ કરવા અડગ રહ્યો અને એક જ માંગ કરતો રહ્યો કે રૂપાલાની ટિકિટને રદ કરવી જોઈએ. બે વાર માફી માગ્યા બાદ પણ વિવાદ શરૂ રહ્યો. એટલું જ નહીં, ધંધુકામાં, રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજના સંમેલનો નાના મોટા થતા રહ્યા. સમાજના રોષ બાદ આગેવાનોએ આવ્યા મેદાનમાં અને ત્યારબાદ નવરાત્રિનો પહેલો દિવસ માંધાતા સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે સમાધાનની એક વાત કરીને. આજે બીજો દિવસ નવરાત્રિનો, ચૈત્ર નવરાત્રિનો, એમાં માંધાતા સિંહે અને બાપુએ છેલ્લા તેમની જ્યારે સાઇન કરી છે તેમાં લખ્યું છે જય માતાજી. એટલે આ વાત પણ મયુર, આપણે જય માતાજીમાં આપણે ઘણું બધું સમજવું જોઈએ કારણ કે જ્યારે શક્તિનું પર્વ ચાલતું હોય, નવરાત્રિનો પવિત્ર
આ દિવસો ચાલતા હોય અને એમાં જ્યારે આ રીતના સમાધાનની જ્યારે વાત આવતી હોય ત્યારે આ શક્તિ જ છે, જે શક્તિના દમ પર કઈ રીતે આગળ વધી શકાય એ આપણે સમજી શકાય એમ છે. એટલે આખો તેમાં કયા પ્રકારની સ્થિતિ, કયા પ્રકારના આખા ઘટનાક્રમ અને તેમાં કયા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યા એ ખૂબ મહત્ત્વના છે. પણ જ્યારે વૈભવી સમાજની વાત આવતી હોય, જ્યારે સમાજને સાથે લઈને વાત આવતી હોય ત્યારે આપણે ટાઈમલાઈન પણ જોઈ, આપણે આખો ઘટનાક્રમ પણ જોયો. મયુર, પણ સવાલ એ છે કે હવે રિએક્શન કેટલીક જગ્યાએથી આવી રહ્યા છે. રાજીવ પરિવાર સાથે જોડાયેલા લોકોએ કહી રહ્યા છે કે માફી અમારી ડિક્શનરીમાં આવતી નથી, આ નિવેદનો અત્યારે ધીરે ધીરે સામે આવી રહ્યા છે. પણ હવે સમજવાનો પ્રયત્ન કરીશું કે હવે રૂપાલા કઈ રીતે સમાજની સામે જશે, તેમની રણનીતિ કયા પ રકારની હશે, અને જ્યારે 70% વોટ બેંક પાટીદારોની હોય અને એમાં સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટની લોકસભા બેઠકની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો 22% જેટલું પાટીદાર મતોનું પ્રભુત્વ છે અને એમાં હવે ક્ષત્રિય સમાજ